પતંગ અને દોરાના મટીરીયલમાં 5-15% જીએસટી લાગતા ભાવમાં 50% ધરખમ વધારો થતા પતંગ બજારમાં ખરીદીમાં મંદી જોવા મળી રહી છે. મકર સંક્રાંતિ પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે શિનોરના સાદલી પંથકમાં બસ સ્ટેન્ડ પાસે પોતાનું પેટીયું ભરવામાં પતંગ અને દોરાનો વેપાર કરતા વેપારીઓમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મકર સંક્રાંતિ પર્વને લઈને હંમેશા અગ્રેસર રહેતા સાદલીના પતંગના વેપારીઓ અને પતંગ રસિયાઓ ઉત્તરાયણ કરવા માટે હર્ષોલ્લાસ સાથે 14 જાન્યુઆરી આવવાની ભારે આતુરતાથી રાહ જોતા હોય છે અને ભારે રંગે ચંગે પતંગ ઉત્સવ મનાવતા હોય છે. પરંતુ આ વર્ષે પતંગ દોરી અને તેના લગતા મટીરીયલમાં જીએસટી 5-15% લાગુ થતા પતંગ દોરીના ભાવમાં 50% જેટલો અધધત ભાવ વધારો થઈ જતા પતંગ રસિયાઓમાં પતંગ ઉત્સવને લઈને ઉમંગમાં ભંગ પડ્યો છે, જેની સીધી અસર પતંગ બજાર પર પડી છે, જેના કારણે ઉત્તરાયણ પર્વના ગણતરીના કલાકો બાકી રહ્યા હોવા છતાં પતંગની ખરીદીમાં મંદીનું ગ્રહણ લાગ્યું હોય તેમ પતંગ બજારોમાં માહોલ જોવા મળતા સાધલી બસ સ્ટેન્ડ પાસે પતંગ બજારમાં નાની મોટી પતંગના સ્ટોલ ઉભા કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વેપારીઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે અને આ વર્ષે મોટા પાયે પતંગના વેપારમાં નુકસાન થશે તેવું અનુમાન પતંગનો વેપાર કરતા વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. આ વર્ષે પતંગોની વિવિધ વેરાયટીઓ આવી છે, જેવી કે પંજાબી, ખભાટી, પોનિયા, જયપુરી, નડિયાદી, બરેલી જેવી પતંગોએ ભારે આકર્ષણ જમાવ્યું છે. આવતી જીએસટીના કારણે દરેક વસ્તુમાં ભાવ વધારો હોવાથી પતંગ અને દોરામાં ભાવ વધારો થઈ રહ્યો છે. તેના કારણે કાલે ઉત્તરાયણ હોવા છતાં બજારમાં મંદીનો માહોલ જોવામાં આવી રહ્યો છે, તેથી વેપારીઓમાં મૂંઝવણનો માહોલ દેખાઈ રહ્યો છે. રાજેશ વસાવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શિનોર.